તો વાત કરીએ શહેરાની, તો શહેરાના ગ્રામીણ વિસ્તારોમાં 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં આજે વિવિધ જગ્યાઓ પર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરાના ગ્રામીણ વિસ્તારમાં સ્થાપિત ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. ગણપતિ બાપા મોરિયા, આવતા વર્ષે લકરિયા જેવા ગગનભેદી નારાઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ ગજાનન ગણપતિનું ગ્રામીણમાં વાજતે ગાજતે વિસર્જન થયું અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિની પ્રતિમાઓને વિશાળ ટ્રેક્ટર પર બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી, સાથે ડીજેના તાલે ગણેશ ભક્તો ઝૂમતા જોવા મળ્યા હતા. લાંબી ખાતે ગણેશ વિસર્જન યાત્રા જોડાઈ હતી, જેની મદદ વડે ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપા મોરિયા, અગલે બરસતું જલ્દી આના જેવા ગગનભેદી નારાઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. ગણેશ પ્રતિમાઓનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું.